કદાચ તમે ધારો તો લાડવો ભરી જાય એવા છે. ચાલ જુઓ. નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત મિત્ર વડોદરા. તો ખેડૂત મિત્રો, નટરાજ થ્રેસરનું હર્બમ મોડલ એકદમ સાવ લીલા તલ કાઢી રહ્યું છે. તો જોજો, આપણે બતાવીએ કે કેવા લીલા તલ કાઢે છે અને તલમાં થ્રેસરનું કેવું પરફોર્મન્સ છે. અને બીજું કે આપણે કોઈ પણ કંપનીનું તમારે થ્રેસર હોય તો એનું તલમાં 100% રિઝલ્ટ લેવા માટે થ્રેસરમાં કઈ રીતે સેટિંગ કરવું એનો વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલો છે. તો ખાસ જોઈ લેજો અને આ વિડીયો પૂરો થશે એટલે ડિસ્પ્લે ઉપર તમને વિડીયો સેટિંગનો વિડીયો પણ બતાવી દઈશું. તો પહેલાં તો આપણે જોઈએ કે આમાં કેટલા લીલા તલ કાઢે છે અને કેવો ઓર લે છે. તો ઓરની વાત કરીએ તો લીલા છે એ પ્રમાણે સારો લે છે, પણ જે નટરાજનું થ્રેસર જે સુકાવવામાં લે એના કરતાં ઓછો ઓર લે છે, બરાબર. અને સાવ લીલા એટલે એકદમ લીલા છે. જુઓ, આખા છોડ જ લીલા છે એમ જુઓ. રોટી તો લીલી છે પણ દાંદલા પણ સાવ લીલા છે. જો આ બધું એકદમ લીલું. જો આ ભૂંગરામાં પણ ડોટી જે જાય છે ફોલાઈને એ લીલી છે એકદમ. ઓર પેલા તમને બતાવું, પછી બતાવું કે કેવા તલ લીલા છે. થોડોક પથને પકડીને નાખવી પડે છે. જેમ આપણે સુકેલા નાખતા હોય એ રીતે નાખવા જાય તો થોડીક દબાઈ જાય છે થ્રેસર, કારણ કે એકદમ લીલા છે. દાંદલા પણ લીલા છે. હવે તલની ક્વોલિટી જોઈએ. કદાચ તમે ધારો તો લાડવો ભરી જાય એવા છે. તલ જુઓ. આપણા હાથમાં તૂટી ગયા. જુઓ આટલા લીલા તલ કાઢે છે. જો અહીંયા સુકીમાં પણ તૂટી ગયા. જુઓ, તો આટલા લીલા તલ પણ કાઢી નાખે છે અને તલ તારે ચોખ્ખા કાઢે છે લીલા છે છતાં પણ. તો તલનું બેસ્ટ રિઝલ્ટ તમારે કોઈ પણ કંપનીનું થ્રેસર હોય એમાં લઈ આવવા માટે આપણે વિડીયો બનાવેલો છે મારા અનુભવ મુજબ. ટ્રેક્ટરને પણ થોડોક દાબ પડે છે. આ નટરાજ થ્રેસરનું હર્બમ મોડલ અતિ ટોકરી મોડલ છે. તો રિઝલ્ટ કેવું લાગ્યું ખેડૂત ભાઈ કોમેન્ટ કરીને જણાવજો. ફરી મળીશું આપણે આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવા જ નવા ખેતીને લગતો વિડીયો આપણી ચેનલ ઉપર મૂકતા રહેશું.